કેમ છો બાળકો? મજામાં. ને આજે આપણે ગુજરાતી વિષયમાં સ્વાપોથી લેખન કરીશું. સ્વાપોથીમાં પેજ નંબર 72 પર આવેલ પ્રશ્ન નંબર 24. આગળના વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર 23 સુધી કમ્પ્લીટ કરી દીધું છે. આજે આપણે પ્રશ્ન નંબર 24 થી શરૂઆત કરીશું. બરાબર. અંગૂઠાની છાપમાંથી ચિત્રો બનાવી રંગ પૂરો. તો બાળકો, તમારે અહીં જે પ્રશ્ન 24 આપ્યો છે તેમાં આપણને કહેવામાં આવ્યું છે કે અંગૂઠાથી છાપ પાડીને અહીં તમારે ચિત્ર બનાવવાના છે. જુઓ, અહીંયા અંગૂઠાની પહેલા છાપ કરી છે અને ત્યારબાદ તેને આવી રીતે દોરીને ચિત્ર પૂર્ણ કર્યું છે. તો તમે નંબર 2, નંબર 3, 6 અને 7 જે ચાર ખાના ખાલી આપ્યા છે ત્યાં તમારે આવી રીતે છાપ પાડીને કોઈ પણ તમારું મનપસંદ ચિત્ર બનાવી શકો છો. બરાબર. તો એ તમારે પ્રશ્ન નંબર 24 છે એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. બરાબર. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 25. પ્રશ્ન 24 ને ધ્યાનમાં રાખી મિત્ર સાથે વાતચીત કરી લખો. તો જુઓ બાળકો, એમાં આપણે પ્રશ્ન 24 ને આધારે જ પ્રશ્ન 25 લખવાનો છે. તો પેલું છે કે બીજા ખાનામાં તમે શું બનાવ્યું છે. તો બાળકો, તમે જે ચિત્ર અહીં બનાવો તેનું નામ તમારે આ બોક્સમાં લખવાનું છે. બરાબર. ત્યારબાદ બીજું, પતંગિયું કયા બે રંગનું છે. જુઓ બાળકો, પતંગિયું લાલ અને લીલા રંગનું છે. તો અહીંયા લખવાનું છે લાલ લીલો. ત્રીજું, ત્રીજા અને છઠ્ઠા ખાનામાં તમે શું બનાવ્યું છે. આ નંબર 3 અને આ નંબર 6 એમાં તમે જે બે ચિત્ર બનાવો એના નામ અહીં તમારે બે ખાનામાં લખવાના છે. ચોથું, બતખ ને ચાંચ છે, રાઈટ કરો હા કે ના. તો જુઓ, અહીં બતકનું ચિત્ર આપ્યું છે અને તેને ચાંચ પણ છે, તો આપણે હાના ખાનામાં રાઈટ કરવાનું છે. પાંચમું, વંદામાં કુલ કેટલા રંગ છે. જુઓ બાળકો, વંદો આપ્યો છે આપણને, તેમાં ફક્ત એક જ રંગ છે, તો આપણે અહીં લખવાનું છે એક. બરાબર. ત્યારબાદ છઠ્ઠું, સાતમા ખાનામાં તમે શું બનાવ્યું છે. હવે અહીં સાતમું ખાનું આપ્યું છે. હવે આ 7 નંબરનો ક્રમ છે એમાં તમે જે ચિત્ર બનાવ્યું હોય એનું નામ તમારે અહીં લખવાનું છે. બરાબર. ત્યારબાદ 8મો, કયું ચિત્ર બનાવવામાં તમને સૌથી વધારે મજા આવી. તો બાળકો, અહીં તમે જે ચાર ચિત્ર બનાવવાના છો એમાંથી તમને જે ચિત્ર બનાવવામાં સૌથી વધારે મજા આવી હોય તેનું નામ તમારે અહીંયા લખવાનું છે. બરાબર. હવે કયું ચિત્ર તમને ન ગમ્યું. હવે અહીંયા જે 8 ચિત્ર આપ્યા છે તમે 4 બનાવો છો અને 4 આપ્યા છે એમાંથી તમને જે ચિત્ર ન ગમ્યું હોય તેનું નામ તમારે અહીંયા લખવાનું છે. 10મો, મિત્રનું કયું ચિત્ર તમને સૌથી વધુ ગમ્યું. હવે તમારો જે મિત્ર છે એનું ચિત્ર તમને જે ગમે એનું નામ તમારે અહીંયા લખવાનું છે. બરોબર. પ્રશ્ન નંબર 26. નાનો મોટો તીણો જાડો અવાજ કાઢી મોટેથી વાંચો. એટલે બાળકો, અહીં આપણને જે શબ્દ આપેલા છે એને તમારે મોટેથી વાંચવાના છે. અહીંયા જે શબ્દ આપ્યા છે એમાં વચ્ચેનો જે શબ્દ છે એને આખો બોલવાનો છે અને અહીંયા જે વચ્ચેનો શબ્દ છે એને આપણે અડધો બોલવાનો છે. બરાબર. ધારો કે અહીંયા પેલું છે કે ટપુ, તો અડધો અક્ષર આવે તો આપણે કેવી રીતે બોલશું. ટપુ. ડબો, ડબો. જબો, જબો. પપપુ, પપ્પુ. ગપપુ, ગપ્પુ. ટટટુ, ટટ્ટુ. પથથર, પથર. અધધર, અધર. મૂનની, મૂની. ખીલલી, ખીલી. ટક્કર, ટક્કર. ગબબર, ગબ્બર. ઘમમર, ઘમર. બિલલી, બિલ્લી. જબબર, જબ્બર. થપપડ, થપ્પડ. ખીસસુ, ખીસુ. ચપપલ, ચપ્પલ. તો આ રીતે તમારે બધા શબ્દોને બોલવાના છે. બરાબર.
પ્રશ્ન નંબર 27 સિંહ સાહેબની પૂછ વાર્તામાંથી અડધા અક્ષરવાળા શબ્દો શોધીને લખો તો બાળકો અહીં તમારે આ રીતે અડધા અક્ષરવાળા શબ્દ લખવાના છે ભૂખ્યા હાલ્યા ચાલ્યા વધ્યું સમજાવ્યું પૂછ્યું શક્તિ ભાગ્યો અને ફક્ત ઓકે પ્રશ્ન નંબર 28 શિક્ષકની મદદથી નીચેના શબ્દો વાંચો અને લખો તો બાળકો અહીં જે શબ્દ આપેલા છે તે જ શબ્દ તમારે નીચે લખવાના છે અને સાથે સાથે વાંચવાના છે એટલે બાળકો તમારે વાંચતા જવાના અને લખતા જવાના બરોબર ચડ્ડી પપ્પા ડબ્બુ મચ્છર ભાગ્ય ચટ મમ્મી ટપ્પુ શક્તિ સજ્જન કટ ચુન્ની પંક્તિ ઠક્કર ઇસ્ત્રી ધબ મુન્ની ચપ્પુ પથ્થર શત્ર છબ પલ્લી ગપ્પુ રબ્બર શક્કર્યું ડુક્કર ફુગ્ગા ચક્કર ચક્કી ગમ્મત કલ્લોલ પલ્લવી કટર અધર શાગર ત્યાર પછી પ્રશ્ન નંબર 29 ગીત ગાઓ તો બાળકો આવું જ ગીત આપણને પાઠ્યપુસ્તકમાં પણ આપ્યું હતું તો એક ગીત આપણે ગાઈ લીધું છે બરાબર છે તો તમે હજુ એક વખત આ ગીતને ગાઈ શકો છો બરાબર છે પ્રશ્ન નંબર 30 ગીતની તમને ગમતી બે લીટી અહીં સારા અક્ષરે લખો તો બાળકો આપણે આગળના વિડીયોમાં આ ગીત ગાઈ ચૂક્યા છીએ તો આ ગીતમાંથી તમને જે લીટી ગમતી હોય તે તમારે અહીં સારા અક્ષરે લખવાની છે તો મેં અહીંયા મને ગમતી બે લીટીઓ લખી છે પેલા ચકલીબાએ માળા બાંધ્યા ટંગ વગરના પેલા દરજીડાને સુગરીબાઈના કેવા મજાના ઓકે પ્રશ્ન નંબર 31 ચિત્ર જુઓ અને તેની નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો બાળકો તમારે પહેલા ચિત્ર જોવાનું છે કે આ ચિત્ર કોનું છે એટલે કે આ શું છે આ છે ઉંદર તો અહીંયા લખવાનું છે આ ઉંદર છે તે ઘરમાં રહે છે બરાબર ત્યારબાદ આ છે સાપ આ સાપ છે તે રાફડામાં રહે છે આ છે સુગરી આ સુગરી છે તે માળામાં રહે છે આ શું છે ખબર છે ને તમને બધાને બાળકો શું છે આ ઘોડો આ ઘોડો છે તે ક્યાં રહે છે તબેલામાં રહે છે આ કીડી છે શું છે કીડી છે તે દરમાં રહે છે આ ચકલી છે શું છે ચકલી છે તે માળામાં રહે છે આ સિંહ છે તે ગુફામાં રહે છે આ વાંદરો છે તે ઝાડ પર રહે છે આ ઘેટુ છે તે વાડામાં રહે છે અને આ નાનું એવું પ્રાણી કયું છે બાળકો ખબર છે ને તમને બધાને આ છે સસલું આ સસલું છે તે જંગલમાં રહે છે પ્રશ્ન નંબર 32 વાંચો અને સમજીને લખો આ છે વાંદરો બરાબર તો તમને જેવી રીતે આપ્યું છે એવી જ રીતે લખવાનું છે અહીં જુઓ થોડોક મોટા અક્ષર આપ્યું છે તો આ રીતે લખવાનું છે વાંદરો ત્યારબાદ
ખિસકોલી, એનાથી થોડા નાના અક્ષરે લખવાનું છે ખિસકોલી. આ છે ચકલી, તો લખવાનું છે ચકલી. આ છે કીડી, તો અહીંયા લખવાનું છે કીડી. આ વાંદરો છે, તેનાથી નાનો પ્રાણી છે ખિસકોલી, તેનાથી નાની છે ચકલી અને ચકલી થી નાની છે કીડી. બરાબર એ જ રીતે અહીંયા પણ લખવાનું છે કાગડો, ઉંદર, સુગરી અને મકોડો. સંભળી, કબૂતર, કાબર અને દરજીડો. જેવી રીતે બતાવવામાં આવ્યું છે એ રીતે જ તમારે લખવાનું છે. બરાબર ત્યારબાદ પ્રશ્ન નંબર 33 યોગ્ય રીતે જોડો. તો બાળકો અહીં આપણને નીચે જે ચિત્ર આપેલા છે સાપના, તેને આપણે યોગ્ય રીતે જોડવાના છે. એટલે કે આપણને અડધા અડધા ચિત્ર આપેલા છે અને અડધા ચિત્ર આ બાજુ આપેલા છે, તો આપણે તેને તેના બંધ બેસતા ચિત્ર સાથે જોડવાના છે. તો આપેલું ઉદાહરણ આપણને આપેલું જ છે, પેલા ચિત્રને અહીં બીજા ચિત્ર સાથે જોડેલો છે. હવે આ છે બીજું, બીજું છે તેને આપણે પેલા સાથે આ રીતે જોડીશું. બરાબર કે જુઓ અહીં અડધો છે અને અહીંયા આ રીતે અડધો સાપ આપેલો છે, તો આ રીતે આપણે જોડીશું. ત્યારબાદ અહીં ચાજો ભાગ આપેલો છે એટલે કે થોડોક વધારે આપેલો છે અને અહીંયા છેલ્લે છે એ થોડોક આપેલો છે, એટલે આ બંધ બેસતું છે એટલે આપણે અહીં તેની સાથે જોડીશું. અને છેલ્લામાં ફક્ત ખાલી તેનું મોઢું જ આપેલું છે. બરાબર છે, અને અહીં મોઢાનો ભાગ ફક્ત કપાયેલો છે, તેથી આ ચિત્રને આપણે તેના સાથે જોડીશું આ રીતે. બરાબર તેવી જ રીતે અહીં બીજામાં પણ કૂતરાના ચિત્ર એક બાજુ અને બીજી બાજુ આપેલા છે. બરાબર તો પેલું ઉદાહરણ આપણને આપ્યું છે કે કૂતરાનું મોઢું છે અને અહીં કૂતરાનું મોઢું નથી, તો તેને તેની સાથે જોડેલ છે. હવે અહીં બીજું ચિત્ર છે, અડધો આગળનો ભાગ છે અને અહીં અડધો પાછળનો ભાગ છે, તો આપણે તેને આ રીતે તેની સાથે જોડીશું. ત્યારબાદ ત્રીજું. બરાબર હવે આ ત્રીજું છે એને આપણે ચોથા ચિત્ર સાથે જોડીશું. બરાબર છે, હવે છેલ્લું છે એનું ફક્ત અહીં મોઢું જ છે અને અહીં કૂતરાનું મોઢું નથી, તો આપણે તેને તેની સાથે જોડીશું. બરાબર આ રીતે. પ્રશ્ન નંબર 34 ગીતમાં ખૂટતા શબ્દો લખો. તો બાળકો આપણે આગળ ગીત ગાઈ ચુક્યા છીએ, તો એ ગીત પ્રમાણે આપણે અહીં ગીતમાં જે શબ્દો ખૂટે છે તે લખવાના છે. બરાબર તેમાં પહેલું છે ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. બીજું અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવતો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. પ્રશ્ન નંબર 35 નીચેના પ્રાણીઓ હોઠથી પાણી પીએ છે કે જીભથી, તે જુદા પાડીને લખો. તો બાળકો અહીં આપણને કૌંસમાં પ્રાણીઓ આપેલા છે, તેમાંથી આપણે જે પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે તેને અહીં લખવાના છે અને જે જીભથી પાણી પીવે છે તેના નામ અહીં લખવાના છે. બરાબર તો બાળકો તમને ખ્યાલ છે કે હોઠથી પાણી પીતા પ્રાણીઓ ક્યાં ક્યાં છે? જે પ્રાણીઓ શાકાહારી હોય તે પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે. બરાબર અને જે પ્રાણીઓ માંસાહારી હોય તે જીભથી પાણી પીવે છે, જેવા કે ભેંસ, ઊંટ, વાંદરો, ગાય, ઘોડો. અને જીભથી પાણી પીતા હોય તેવા બિલાડી, કૂતરો, વાઘ, શિયાળ અને દીપડો. તો તમારે આ રીતે હોઠથી પાણી પીવે છે એના નામ નીચે લખવાના છે, ભેંસ, વાંદરો,
गाय ऊंट बकरी अने घोड़ो। त्यार बाद जीभथी पानी पीता होय तेवा प्राणीओ बिलाड़ी सिंह शियाळ कूतरो वाघ अने दीपड़ो। बराबर। त्यार बाद प्रश्न नंबर 36 शब्द अंत कड़ी रमो। तो बाळको आपणे आगळना विडियो मां पाठ्यपुस्तक मां आ रीते शब्द नी अंत कड़ी लखी छे, तो तमने बधाने केवी रीतना लखवानी छे तमने ख्याल ज छे। तो आपणे उदाहरण आप्यु छे अचर, तो र उपरथी रमकडू, त्यार बाद डू उपरथी डोंगर, र उपरथी रसोई अने ई उपरथी ईशान। आ रीते पाछळनो अक्षर छे एनी लिंक तूटवी न जोईए, एटले के एनी ज लिंक बनावीने कड़ी बनावी राखवानी छे आ रीते। बराबर। डब्बो, बो तो बो उपरथी लखवानुं छे, बोक्स, स સસલું, લુ લુહાર, ર તો રજા। બિલ્લી, લી ઉપરથી લીમડો, ડો પરથી ડોલ, લ પરથી લખોટી અને ટી પરથી ટીપોઈ। મચ્છર, ર પરથી રમત, ત પરથી તલવાર, ર પરથી રમકડું અને ડૂ પરથી ડુંગળી। ગમત, તડબૂચ, ચકલી, લીંબુ અને બુદ્ધિ। છપ્પન, ન પરથી નદી, દિવાલ, લડત અને તસ્ય, શું છે તથ્ય। ત્યારબાદ પેન્સિલ, લ પરથી લખોટી, ટીકડી, ડિમ્પલ, લસણ। ગ્લાસ, શ શ પરથી સરકસ, શ પરથી સરસ, સ પરથી સજાગ અને ગ પરથી ગણપતિ। ધ્વજ, જ પરથી જગ, ગ પરથી ગરમ, મ પરથી મસાલો અને લો પરથી લોક। પુસ્તક, ક પરથી કબૂતર, રજા, જામ અને મ પરથી મરચું। પુલકડ, ડ પરથી ડમરુ, રૂમાલ, લશ્કર, ર પરથી રકાબી। થપ્પો, ઓ પરથી પોલીશ, શ પરથી સરહદ અને દ પરથી દવા, વા પરથી વાહન। તો બાળકો તમે આના સિવાયના બીજા શબ્દ જો તમને લખવા હોય તો તમે લખી શકો છો, બરાબર, પરંતુ એની જે આ કડી છે એ તમારે તૂટવાની નથી, બરાબર છે, પાછળ જે અક્ષર આવે તેના ફરતી જ લખવાનો છે। પ્રશ્ન નંબર 37 રંગ બે રંગ બી ક્ષ શ્ર રુ અને રુ વડે ચિત્રોમાં રંગ પૂરો। તો બાળકો અહીં તમને જે ચિત્ર આપવામાં આવ્યું છે તેમાં તમારે ક્ષ એટલે કે જ્યાં આ ગુલાબી અક્ષર છે ક્ષ, જેવી રીતના ગુલાબી અક્ષર થી ક્ષ લખેલું છે તેવી રીતના તમારે ગુલાબી રંગ થી ગુલાબી કલર થી ક્ષ લખવાના છે, બરાબર। હવે જ્યાં ગ્રીન કલરના અક્ષરથી રૂ લખેલું છે ત્યાં તમારે અહીંયા બધે રૂ લખવાનું છે, બરાબર। અને ત્યારબાદ અહીં નીચે જ્યાં રૂમાલનો રૂ આપેલો છે ત્યાં તમારે આ બ્રાઉન કલરથી રૂમાલનો રૂ આ બધા એમાં રૂમાલનો રૂ લખવાનું છે અને અહીં જે કેટલી આપી છે તેમાં તમારે શ્ર લખવાનો છે, બરાબર છે, એ વાદળી કલરથી લખેલો છે। તો આ રીતે આ પ્રશ્ન તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનો છે, બરાબર। પ્રશ્ન નંબર 38 નીચે આપેલા પ્રાણીઓમાંથી કોઈ એક પ્રાણી વિશે પ્રશ્નોને આધારે લખો। તો બાળકો અહીં તમને સસલું, શિયાળ, સિંહ અને વાઘ આપેલા છે, તમે આ ચારમાંથી કોઈ પણ એક પ્રાણી વિશે લખી શકો છો, બરાબર। તો શું લખવાનું છે, કેવું દેખાય છે, શું ખાય છે, ક્યાં રહે છે અને તમે ક્યાં જોયું છે, બરાબર। તો આપણે સસલા વિશે અહીં લખીશું, સફેદ અને નાનું દેખાય છે, સસલું ઘાસ ખાય છે, સ
સસલું જંગલમાં રહે છે અને અમે સસલું જંગલમાં જોયું છે, બરાબર? ત્યારબાદ અહીં પ્રવૃત્તિઓ આપી છે, તેમાં પ્રવૃત્તિ નંબર 1, પંજાના નિશાન પરથી પ્રાણીઓના નામ લખો. તો બાળકો અહીં આપણે અલગ અલગ પ્રાણીઓના પંજાના નિશાન આપેલા છે, તો આપણે તે પંજાના નિશાન કયા પ્રાણીના છે તેના નામ અહીં લખવાના છે. તો જુઓ, અહીં આ છે વા અને બીજો શબ્દ છે ઘ. તો આ જે નિશાન છે તે કયા પ્રાણીનું છે? વાઘનું. તો તે આપણને લખેલું આપ્યું જ છે, વાઘ, બરાબર? હવે જે આ મોટો પંજો છે એ છે હાથી, તો અહીંયા લખવાનું છે હાથી, બરાબર? ત્યારબાદ જે આ પંજાનો નિશાન છે તે છે જીરાફ. કોનું છે આવા પંજા? જીરાફના છે, તો અહીંયા લખવાનું છે જીરાફ, બરાબર? ત્યારબાદ જે આવા પંજા છે તે છે હરણ, હરણના છે. કોના છે? હરણના છે, તો અહીંયા આ નિશાનની બાજુમાં લખવાનું છે હરણ, બરાબર? ત્યારબાદ આ છે ચિત્તો. આ નિશાન કોનું છે? કયા પ્રાણીનું છે બાળકો? ચિત્તાનું છે, તો અહીંયા લખવાનું છે ચિત્તો, બરાબર? ત્યારબાદ કાંગારૂ. આ નિશાન છે એ કાંગારૂનું છે, બરાબર? તો આ નિશાનની સામે લખવાનું છે કાંગારૂ. પ્રવૃત્તિ નંબર 2, કયા પક્ષીનું કયું પીછું છે તે જોડી બતાવો. તો બાળકો અહીં આપણને પક્ષીઓ આપેલા છે, તેમાં તેને યોગ્ય તેના પીછા સાથે જોડવાનું છે, બરાબર છે? હવે અહીં આપણને પેલું ચિત્ર છે આપેલું છે બગલાનું છે. કોનું છે? બગલાનું છે, તો આ બગલાના પગ છે અને તેના પીછા છે, તો આપણે તેની સાથે જોડવાનું છે, બરાબર? ત્યારબાદ આ છે બતક. હવે બતકના પીછા છેલ્લા આપ્યા છે, તો બતકને આપણે તેની સાથે જોડીશું, બરાબર? હવે ત્રીજું ચિત્ર છે મોરનું. હવે અહીંયા પેલા ચિત્રમાં પીછા આપેલા છે મોરના, તો આપણે મોરને તેના પીછા સાથે જોડીશું, બરાબર? ત્યારબાદ આ છે કુકડો અને આ તેના પીછા છે, તો કુકડાને તેના પીછા સાથે જોડીશું, બરાબર? ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3, પ્રાણીઓના ચહેરાને તેના શરીર સાથે જોડી નીચે પ્રાણીનું નામ લખો. તો બાળકો હવે આપણને પ્રાણીઓ આપેલા છે અને અલગ અલગ તેના મોઢા આપેલા છે, તો આપણે પ્રાણીને તેના યોગ્ય શરીર સાથે જોડવાનું છે, બરાબર? એટલે કે તેના ચહેરાને તેના યોગ્ય શરીર સાથે જોડીને નીચે નામ લખવાનું છે. તો પેલું મોઢું છે એ કોનું છે? તમને બધાને ખ્યાલ જ છે ને, કોનું છે એ? હા, સિંહનું, બરાબર છે? તો તેને સિંહ સાથે જોડવાનું છે. બીજું મોઢું છે એ કૂતરાનું છે, તેને કૂતરા સાથે જોડવાનું છે. ત્રીજું છે એ બિલાડીનું છે, તો તેને બિલાડી સાથે જોડવાનું છે. અને ચોથું મોઢું છે એ વાનરનું છે, તો તેને અહીંયા વાનર સાથે આ રીતે જોડવાનું છે, બરાબર? હવે આપણે પેલું છે ત્યાં પેલી ખાલી જગ્યામાં વાંદરો લખીશું, બરાબર? હવે બીજી ખાલી જગ્યામાં સિંહ લખીશું અને ત્રીજામાં કૂતરો લખીશું અને ચોથામાં બિલાડી લખીશું, બરાબર? બાળકો હવે આપણને અહીં કોઠામાં પ્રાણી અને પક્ષીઓના નામ શોધીને તેના ફરતે રાઉન્ડ કરવાનું કહ્યું છે, બરાબર? તો આપણે હવે આમાં પ્રાણી અને પક્ષીના નામ શોધીને રાઉન્ડ કરીશું, બરાબર? તો પેલું તો તમને આપેલું જ છે કે ચકલી ઉપર રાઉન્ડ આ રીતે કરેલું જ છે, બરાબર છે? હવે ત્યાર પછી પોપટ, તો આ રીતે તમારે પોપટ તેની ઉપર આ રીતે રાઉન્ડ કરવાનું છે, બરાબર? અને નીચે નામ લખવાનું છે. ત્યારબાદ કુવડ, બરાબર? કુવડ. ત્યાર પછી છે બકરી, બકરી. બકરીની ફરતે આ રીતે રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ છે કબૂતર, તો કબૂતર ઉપર આ રીતે રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ હાથી, બરાબર? હાથી પર રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી ઘોડો, બરાબર? ત્યાર પછી કાબર, એના પછી નીચે છે
ઉતરો, બરાબર? ત્યાર પછી નીચે છે ઘેટું, અહીંયા આપેલી છે ગાય, અને તેની બાજુમાં આ રીતે ઉભો શબ્દ આપેલો છે ભેષ, અને આ સ છે સસલાનો સ વચ્ચે છે, તો તેને આ રીતે કરીશું છ સલું, અને એની નીચે છે બિલાડી, બરાબર? તો આ રીતે તમારે બધા પ્રાણી પક્ષીના નામ ગોતીને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. હવે ત્યારબાદ તમારે નીચે આ રીતે નામ લખવાના છે. એક નામ તો તમને આપેલું જ છે ઉદાહરણમાં ચકલી. ત્યારબાદ લખવાનું છે પોપટ, કાબર, કુવડ, હાથી, ગાય, ભેંસ, સસલું, ઘેટું, બિલાડી, કબૂતર, બકરી, ઘોડો, અને છેલ્લું છે કૂતરો. સ્વાપોથીમાં આપણો ચોથો પાઠ પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ.